તક્ષશિલા સ્કૂલ હળવદ અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગણિત ગમત ધોરણ ચાર પાઠ દસ પેટર્નની રમત તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જાદુઈ પેટર્ન કેવી રીતે બનાવી તો જુઓ બાજુમાં એકથી સાત અંક બરાબર આપેલા છે અને તેઓને ખાનામાં દર્શાવેલા છે તો તમે દરેક લીટનો સરવાળો કરો તો બાર થાય બરાબર એકથી સાત અંક છે તો આનો સરવાળો કરો તોય બાર થાય આમ ત્રાસો સરવાળો કરો તોય બાર થાય આવી રીતે સરવાળો કરો તોય પણ બાર થાય તો આ એક જાદુ પેટર્ન છે તો આપણે અહીં પણ એક બીજી પેટર્ન બનાવવાની છે જો હવે તમે બાજુમાં દર્શાવેલ તારામાં એકથી નવ અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો પંદર થાય અહીંયા એકથી નવ અંક લખવાના એકય આંકડો બીજી વાર આવવો જોઈ નહીં અને સરવાળો આડો ઉભો તમે કરો ત્રાસો ગમે તેમ સરવાળો તમે કરો તો જોઈ તો તો આમાં એક સરળ સરળ રીત રીત છે જો એ હું તમને તો તમારે હું અહી દોરું છું એવું એક તમારે ચોખ્ઠું દોરવાનું હવે અને તમને જે આંકડા આપેલા હોય તે તમારે અહીં લખવાના આપણને અહીં એકથી નવ આપેલા છે તો એક થી નવ લખવાના તમને એકવીસ થી ઓગણત્રીસ આપેલા હોય તો ઈ લખવાના બરાબર એકસો એક થી એકસો નવ આપેલા હોય તો એ લખવાના તમને જે આંકડા આપેલા હોય એ લખવાના આપણને એકથી નવ આપેલા છે તો તેને આપણે લખવાના તો ત્રાસમાં લખવાનો એક બે ત્રણ લાઇનમાં લખતું જવાનું બરાબર ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ અને નવ તો હવે શું કરવાનું આપણે જો વધારાનું જે ખાનું છે બાર તો અહીંયા સાત છે એને સામેની સાઈડ લખવાનો એટલે કે લખવાનો લખવાનો રો પછી અહીંયા ત્રણ છે તો એને સામેની સાઈડ લખવાનો ત્રણ અહીંયા લખવાનો આ બાજુ નવ છે તો એને સામે લખવાનો નવ અહીંયા એકડો છે તો આને લખવાનો અહીંયા એક તો જો તમને આ ચોકઠું મળી ગયું એ ચોકઠાને તમારે અહીં સંખ્યામાં અહીંયા લખી દેવાનો તો જો ઉપર બે સાત છ લાઈન છ છે તો બે સાત છ પછી બીજી લાઈનમાં નવ પાંચ એક તો અહીંયા લખવાનું નવ પાંચ અને એક પછી ત્રીજી લાઈનમાં છે ચાર ત્રણ અને આઠ હવે તમે આનો સરવાળો કરો આડો ઉભો ત્રાસો તો સરવાળો હવે જાદુ ત્રિકોણ જુઓ ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો પણ નવ થાય બરાબર હવે જુઓ ત્રણ ચાર બે એનો સરવાળો તમે કરો તો નવ થાય છે પછી ત્રણ પાંચ એક બે છ સરવાળો કરો પણ નવ થાય છે તો હવે આપણે અહીં એક બીજું ત્રિકોણ છે હવે એક થી છ અંકોનો ઉપયોગ કરી તમારો જાદુ ત્રિકોણ બનાવો નિયમ એક કે ત્રિકોણની દરેક બાજુનો અંકોનો સરવાળો દસ થવો જોઈ તો હું અહીંયા આંકડા લખું છું બરાબર તમે પછી ગણજો તો અહીંયા પાંચ પછી બે ત્રણ છ એક અને ચાર મેં આ વહેલા ગણતરી કરી લીધી હતી તમે પણ આવી રીતે ટ્રાય કરજો ઘરે તો સરવાળો કરજો પાંચ બે ત્રણ એનો સરવાળો કરો તોય દસ થાય ત્રણ છ એકનો સરવાળો કરો તોય દસ થાય પાંચ ચાર એકનો સરવાળો કરો તોય દસ થાય છે તમે આવી રીતે ઘરે ટ્રાય કરજો અંકોનું ટાવર અંકોને સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીએ તો જો શું તમને નિયમ ખબર પડે છે તો તો કે હા અને સરવાળો કરો તો ઉપર ત્રીસ લખવાના વીસ અને ત્રીસ નો સરવાળો કરો તો ઉપર લખવાના પચાસ પછી પચાસ અને ત્રીસ નો સરવાળો કરો તો ઉપર લખવાના એસી તો નીચેના બેનો સરવાળો કરતો જવાનો હવે અહીંયા બીજું જો દસ ને 20 નો સરવાળો ત્રીસ આપણે આગળ જોયું એ જ તે બરાબર પછી ને 30 નો સરવાળો 80 હવે આગળ જોવી આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલ મિનારો પૂર્ણ કરો તો આપણે જોવી પાંચ અને 10 નો સરવાળો થાય છે તો અહીંયા આવશે પંદર પછી પંદર અને 20 નો સરવાળો કર્યો તો અહીંયા આવશે પાંત્રીસ પછી પંદર અને 25 નો સરવાળો કરવાનો તો અહીંયા આવશે ચાલીસ પછી પચીસ અને પાંત્રીસ નો સરવાળો કરવાનો તો અહીંયા આવશે સાહીઠ પછી ચાલીસ અને સાઈઠ નો સરવાળો કરવાનો તો ઉપર આવશે સો હવે આ બાજુ એક અને બે નો સરવાળો કરી તો ત્રણ બે અને ત્રણ નો સરવાળો કરી તો પાંચ ત્રણ ને ચાર નો સરવાળો કરી તો સાત પછી ચાર ને પૂરતું જવાનું સરવાળોનો સમાન નિયમ કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે તો જુઓ આ ડાબી બાજુથી પ્રથમ અને આ જમણી બાજુથી પ્રથમ તો આ બે નો સરવાળો કરવાનો તો સરવાળો કર્યો અહીંયા કેટલા છે અગિયાર અને સોળ તો અગિયાર અને સોળ નો સરવાળો કર્યો તો સત્યાવીસ જવાબ આવ્યો પછી ડાબી બાજુથી બીજું અને જમણી બાજુથી બીજું તો આ બેનો સરવાળો કરવાનો બાર અને પંદરનો સરવાળો કરો તો પણ સત્યાવીસ જવાબ આવ્યો પછી ડાબી બાજુથી ત્રીજું અને જમણી બાજુથી ત્રીજું તો તેર અને ચૌદ તો તેરનો ચૌદનો સરવાળો કર્યો તો પણ સત્યાવીસ આવ્યો તો હવે જો નિયમ આપણે જ્યારે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ કેવો સરખો આવે છે તો કે ડાબી બાજુ અને જમણી બાજુથી આપણે લીધું પેલો પેલો તો પણ સત્યાવીસ આવ્યો બીજો બીજો લીધો તો પણ સત્યાવીસ આવ્યો અને ડાબે ને જમણી ત્રીજો પતું લીધું તો પણ સરવાળો સત્યાવીસ આવ્યો હવે એના પછી હવે તમે કોઈ પણ એક ત્રણ અંકની સંખ્યા લખો અને પછી ત્રણ ક્રમિક ત્રણ અંકની સંખ્યા લખો ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરી નવો સરવાળો સમાન આવે છે તો આપણે ત્રણ અંક ની સંખ્યા લખવાની તો ધારો કે આપણે એકસો એક લઈએ પછી એકસો લઈએ પછી એકસો લઈએ એકસો ને ચાર લઈએ બરોબર આવી રીતે આપણે સંખ્યા લઈ તો ડાબે થી પેલો એટલે કે એકસો એક અને જમણે થી પેલો એટલે એકસો ને ચાર તો આ બે નો સરવાળો કરી તો કેટલો થાય તો સરવાળો થાય છે બસો ને પાંચ હવે ડાબેથી બીજો અને બીજો તો એકસો બે અને એકસો ત્રણ નો સરવાળો કરી તો પણ બસો પાંચ થાય તમે આવી બીજી કોઈ પણ સંખ્યાઓ લખી શકો અને સરવાળો કરી શકો હવે આગળ સરવાળાની પેટર્ન તો જો એક બે ત્રણ ત્રણ પછી તો આ સરવાળો કરો તો છ જવાબ આવ્યો પછી એક પછી બે એટલે કે બે ત્રણ અને ચાર સરવાળો કેટલો આવ્યો નવ પછી ત્રણ ચાર અને પાંચ તો સરવાળો આવ્યો બાર બરાબર પેલા આપણે એક બે ત્રણ આમ લખી નાખવાના પછી આગળની સંખ્યા લખતી જવાની હવે જુઓ અહીં અંકોનો સરવાળો દરેક વખતે ત્રણ વધે છે બરાબર હવે એના પછી એક બે ત્રણ તો લખી જ નાખ્યા આપણે એક પછી બે ત્રણ ચાર બે પછી ત્રણ ચાર પાંચ ત્રણ પછી ચાર પાંચ છ હવે સરવાળો કરો તો સરવાળો જો દસ ચૌદ અને અઢાર આવ્યો તો દરેક વખતે સરવાળો ચાર વધે છે મે પાંચ અંકોનો ઉપયોગ કરી પેટર્ન બનાવો તો પહેલા આપણે અહીંયા લખી નાખી એક બે ત્રણ ચાર અને પાંચ પછી આપણે આગળ લખતા જઈ બે ત્રણ ચાર અને પાંચ ત્રણ ચાર પાંચ અને છ ચાર પાંચ છ સાત સાત છ સાત નવ હવે સરવાળો આપણે કરવાનો બરાબર તો અહીં તમે સરવાળો કરજો કેટલા અંકોનો ફેર પડે છે તે તમારે જોવાનું છે તો આપણે સરવાળો કરીએ એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ દસ ને પાંચ પંદર હવે અહીંયા જુઓ બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ નવ ને પાંચ ચૌદ ચૌદ ને છ વીસ પછી આનો સરવાળો કરો તો જ સરવાળો આવે છે પચીસ પછી આનો સરવાળો કરો તો આવે છે ત્રીસ અને આનો સરવાળો કરો તો આવે છે પાંત્રીસ તો જુઓ દરેક વખતે સરવાળો પાંચ વધે છે આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ